નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણવાર ભૌતિક વિષયમાં પ્રકરણ પાંચના ઉદાહરણના પ્રશ્નોની વાત કરીશું સૌપ્રથમ જોઈએ ઉદાહરણ પાંચ પોઈન્ટ છે આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કૌશમાં લખેલું છે કે આકૃતિમાં દર્શાવેલ ઘટ્ટ રેખાઓની અમુક આકૃતિઓ ખોટી છે તેમાં શું ખોટું છે તે દર્શાવો આમાંથી કેટલીક સાચી સ્થિત વિદ્યુત રેખાઓ પણ દર્શાવે છે તે કઈ છે તે દર્શાવો હવે અહીંયા સૌપ્રથમ તો પહેલા નંબરની આકૃતિની વાત કરીએ તો પ્રથમ જે આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર એક આ રીતની લાઈન આપેલી છે જોઈ શકાય છે કે આની અંદર આજે એક તાર જેવું અહીંયા આપેલું છે તો આ જે તાર છે એ તારમાં વિદ્યુત ભારો ગતિ કરતા હોય તો વિદ્યુત ભારો ગતિ કરવાના કારણે આ તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો એની ચુંબકીય ક્ષેત્રરેખાઓ એ એક્ઝેક્ટલી અહીંયા ધારો કે તાર હોય તો આ જે તાર છે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્રરેખાઓ ગાળા રચતી હોવી જોઈએ બરાબર એટલે આ તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બતાવી હોય તો આ રીતે વર્તુળ આકાર બતાવવી પડે એમ અહીંયા જે બતાવવામાં આવી છે આકૃતિ એની અંદર એ ચુંબકીય ક્ષેત્રરેખાઓ કેવી છે બહાર નીકળતી બતાવી છે એક્ઝેક્ટલી આવું આપણને વિદ્યુત વાર હોય ને પોઝિટિવ ચાર્જ તો એની આજુબાજુ ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી આપણે બતાવીએ છીએ ધનવિદ્યુત ભારમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી જોવા મળે છે એટલે અહીંયા આવું વિદ્યુત ભાર માટે આપણે દોરીએ છીએ ખરેખર અહીંયા એક તાર હોય અને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આ રીતની ક્ષેત્રરેખાઓ આપણને અથવા તારની જગ્યાએ એ માની લો કે વિદ્યુત બહાર ગતિ કરીને જાય છે તો પણ ક્ષેત્રરેખાઓ એની જે છે એ કેવી હોવી જોઈએ આ રીતની એની આજુબાજુ વર્તુળાકાર હોવી જોઈએ જે અહીંયા બતાવેલી નથી તો એ વસ્તુ અહીંયા ખોટી છે ને આકૃતિ એ રોંગ બતાવે છે બરાબર ખેલાવે છે ધન વિદ્યુત બાર હોય તો ક્ષેત્ર રેખાઓ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંય અહીંયા શબ્દ સમજજો સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કારણ કે ધન વિદ્યુત બાર સ્થિર હશે તો માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હશે ચુંબકીય ક્ષેત્ર આપશે નહીં બરાબર એટલે ક્ષિત સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સ્થિર વિદ્યુત બાર હશે તો પોતાની અંદરથી બહાર નીકળતી બતાવવામાં આવે ધન વિદ્યુત ભાર હોય તો અને ઋણ વિદ્યુત ભાર હોય તો એ અંદર દાખલ થતી જોવા મળે છે એટલે આ બંને બાબતો ક્લિયરલી તમારા મગજમાં રાખવાની છે એટલે પહેલાં નંબરની આકૃતિમાં શું ખોટું પડે છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે બતાવેલી છે એ તો બંધ ગાળા રચતી હોવી જોઈએ બરાબર પ્રવાહધારી તારની કન્સેપ્ટ અહીંયા લાગુ પાડી શકાય છે તો જે અહીંયા જોવા મળતું નથી બરાબર તો બીજા નંબરની આકૃતિની વાત કરીએ મુક્ત અવકાશ છે આ મુક્ત અવકાશની અંદર તમને અહીંયા જોઈ શકાય છે કે આકૃતિમાં બીની અંદર આ રેખા આમ જાય છે આ રેખા આમ જાય છે તો એકબીજાના છેદ છે આપણે જોયું હતું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદે નહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ ના તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ ના છે બરાબર એટલે અહીંયા આ બાબત ખોટી પડે છે ના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે સાચું પડે ના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે સાચું પડે એટલે આ એકબીજાને છેદે છે એ જ વસ્તુ અહીંયા રોંગ છે એટલે આકૃતિ બી પણ કેવી ગણાય તો કે ખોટી છે હવે આકૃતિ સી ની વાત કરીએ ચલો આકૃતિ સિંહમાં શું દર્શાવેલું છે તો આકૃતિ સિંહની અંદર એક ટોરોઈડ બતાવેલું છે ટોરોઈડ એટલે જે લાંબો સોલેનોઇડ હોય એને એના બે છેડાઓ જે છે એને વર્તુળાકાર વાળી દેવામાં આવે અને ધારો કે માની લો કે આ રીતની એક આકૃતિ તમને અહીંયા આપેલી છે તો આ એક છેડામાંથી વિદ્યુત પ્રવાહ એન્ટર થાય છે અને એની બાજુમાં જે છેલ્લો છેડો આવે ત્યાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે તો આ જે બહાર નીકળે છે અને એન્ટર થાય છે બરાબર તો એની અંદર વિદ્યુત પ્રવાહનું શું થઈ રહ્યું છે વહન થઈ રહ્યું છે દરેકે દરેક આંટામાંથી તો આવા વિદ્યુત ગૂંચડા વડે જે સંરચના બને છે એનું નામ પાડેલું છે ટોરોઇડ તો આ આકૃતિ એ ટોરોઈડ દર્શાવે છે અને ટોરોઇડની અંદર આપણે જાણીએ છીએ કે અંદર ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ એના જે પરિગની જે ડાયરેક્શનો મળે છે એટલે અહીંયા તમે સમજી લો કે અહીંયા જે વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે બતાવેલી છે એ ગાળા રસ્તી બતાવેલી છે અને એ બિલકુલ સાચી રજૂઆત આપેલી છે એટલે તમે જોઈ શકો છો કે આ બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે અંદર દોરેલી છે વર્તુળો સ્વરૂપે એવી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ટોરોઇડની અંદર આપણને ઉત્પન્ન થતી જોવા મળે છે એટલે આકૃતિ સી બરાબર છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે તો કે બંધગાળા રચતી હોય છે અને એ બંધગાળા રચ જે છે અહીંયા દર્શાવવામાં પણ આવેલું છે બરાબર એટલે આકૃતિ સી સાચી છે ત્યાર પછી ડી નંબરની જે આકૃતિ આપેલી છે એ સાની આકૃતિ છે તો ડી નંબરની જે આકૃતિ છે એ એક્ઝેક્ટલી તમે જોશો તો શું દર્શાવે છે તો આકૃતિની અંદર એક કૂચડું બતાવેલું છે હવે તમે કૂચડામાં પ્રવાહ પસાર કરો તો એ ધારિત કૂચડું શું બને છે તો કે સોલેનોઇડ બને છે આપણે સોલેનોઇડ અને ટોરોઇડ બે શબ્દો આગળ ઓલરેડી ભણી ચૂક્યા છીએ તો આ જે સોલેનોઇડ છે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે તો સોલેનોઈડમાં ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર એ લાંબો સોલેનોઇડ હોય તો અતિ લાંબા સોલેનોઇડ માટે એક સરખું લેવામાં આવે છે પણ એના જે છેડાઓ છે એન્ડિંગ ભાગ ત્યાં ચુંબકીય ક્ષેત્ર એ અંદર હોય વચ્ચેના વિસ્તારમાં એટલું હોતું નથી એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે સીધી બતાવી છે આ રીતની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે સ્ટ્રેટ બતાવી છે દરેકે દરેક બરાબર એવી રહેતી નથી જે આકૃતિની અંદર બતાયેલું છે આકૃતિમાં કયો પોર્શન ખોટો છે આ પોષણ અને આ પોર્શનમાં જે ક્ષેત્ર રેખાઓ સીધી બતાવી છે એ ખરેખર કેવી હોવી જોઈએ ત્યાંથી એ વક્ર થઈ જવી જોઈએ એટલે આ રીતની આકૃતિ છે એમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ બહાર જતા કિનારીના એટલે કે છેડાના ભાગો આગળ શું થઈ જવી જોઈએ વક્ર થઈ જવી જોઈએ કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય છે જેટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા હશે એટલું અહીંયા નહીં હોય કિનારીના ભાગે એટલે આ વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર ઓછું છે આ વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર એના કરતાં વધારે છે અહીંયા પાછું ઓછું છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સુરેખના રહેતા વક્ર થવી જોઈએ છેડાઓના ભાગે જે આકૃતિમાં દર્શાવેલું નથી માટે કહી શકાય કે આકૃતિ ડી ખોટી છે ચલો આકૃતિ ઈની વાત કરીએ શું દર્શાવે છે આકૃતિ ઈ એ અહીંયા એક ચુંબકની રજૂઆત કરે છે તમે ગજીયા ચુંબકની વિચારણા કરો ગજીયા ચુંબકની અંદર એક છેડો એન લઈ લઈએ અને એક છેડો એસ લઈ લઈએ એન છે અને આ એસ છે તો શું જાણીએ છીએ ચુંબક વિશે તો એસમાંથી રેખાઓ નીકળે છે અંદરના ભાગે એનમાં દાખલ થાય છે અને પછી એનમાંથી નીકળે છે એસમાં દાખલ થાય છે એટલે અહીંયા ચુંબકની જે સંરચના હોય એવી જ સંરચના તમને આપેલી છે બરાબર તો અહીંયા જોઈ શકાય છે કે ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધગાળા પણ રચે છે અને એક પોર્શનમાંથી નીકળે છે બીજા પોર્શનમાં દાખલ થાય છે અહીંથી નીકળી અહીંયા એન્ટર થતી જોવા મળે છે એટલે આકૃતિ સી એ ગજીયા ચુંબકની જે ચુંબકીય રેખાઓ છે એને રજૂ કરે છે બરાબર એટલે આકૃતિ ઈ જે છે એ શું દર્શાવે છે એક ગજીયો ચુંબક બતાવે છે અને એની ચુંબકીય રેખાઓ જુઓ પાછો અહીંયા શું સમજવાનું છે આ જે તીરો આપેલા છે ને આ તીરો આમ થઈ અંદર જાય છે એવું નથી કે આગળ જતાં એ તીર ડાયરેક્શન બદલી દેતું હોય બે તીરો સામસામે આપ્યો તો આ રીતે આપ્યો હોત પછી ખોટી પડે આકૃતિ બરાબર એટલે અહીંયા તીર જોઈ લેવાના છે તો તીર આના એ અને એન ધ્રુવ કહી દો અને એસ ધ્રુવ કહી દો અને એનમાંથી એસમાં એન્ટર થાય છે બહારના ભાગમાં જે બતાવેલું છે બરાબર એટલે આ આકૃતિ સાચી છે એના પછી એફ નંબરની જે આકૃતિ છે એની અંદર શું બતાવેલું છે એક અહીંયા એક પ્લેટ છે અહીંયા એક પ્લેટ છે હવે આ જે આકૃતિ છે એની અંદર પ્લેટ ઉપર વિદ્યુત ભાર હોય બરાબર તો એ વિદ્યુત ભારના કારણે એ વિદ્યુત વિદ્યુતભાર સ્થિર છે તો સ્થિર વિદ્યુત ભાર ક્યારેય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે નહીં પહેલી બાબત આ સમજવાની છે તો સી વિદ્યુતવાર માત્રને માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આ પરિસ્થિતિમાં પ્લેટ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી શકે અથવા આપી શકે છે હવે આ ક્ષેત્ર રેખાઓ કેવી હોવી જોઈએ માની લો કે આની ઉપર પોઝિટિવ ચાર્જ છે અને આની ઉપર નેગેટિવ ચાર્જ છે તો પોઝિટિવ નેગેટિવ ચાર્જ ધરાવતી જે પ્લેટો છે હવે હું આને આ રીતે બતાવું એક એકની ઉપર પોઝિટિવ ચાર્જ છે બીજી ઉપર નેગેટિવ છે તો આની ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારિત પ્લેટમાંથી નીકળતી હોય છે અને ઋણ વિદ્યુત ભારિત પ્લેટ તરફની હોય છે આ રીતની મળશે આવું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે અહીંયા જે બતાવેલું છે એ રોંગ છે બરાબર એટલે વિદ્યુત સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળી શકે છે પણ એ પણ કેવી હોવી જોઈએ તો કે એ આકૃતિમાં જે બતાય છે એવી ના મળે એટલે આ આકૃતિ પણ કેવી થાય છે ખોટી થાય છે એના પછી જી નંબરની જે આકૃતિ આપેલી છે એની અંદર શું ભૂલ છે તો આ આકૃતિ આપણે એક યુ આકારનો જે હોર્સ ઘોડાની નાળા આકારનો જે ચુંબક હોય છે બરાબર એ ચુંબકની થોડીક સરસ જેવું અહીંયા સમજીએ તો અહીંયા એક જગ્યાએ એન ધ્રુવ લખેલું છે એક જગ્યાએ એસ ધ્રુવ લખેલું છે હવે જે બે ધ્રુવો છે નજીક નજીક એ બે ધ્રુવો એન અને એસ એમની વચ્ચે જે આમની વચ્ચે જે સીધી રેખાઓ દર્શાયેલી છે આ જે બતાવેલી છે બરાબર તો આ ક્ષેત્રરેખાઓ સ્ટ્રેટ ના હોઈ શકે બે ધ્રુવોની નજીક નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે સુરેખ બતાવવામાં આવેલી છે અને નસ વચ્ચે જે ખોટું રજૂ કરે છે હકીકતમાં આ જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે એ કેવી હોવી જોઈએ તો બે ધ્રુવો વચ્ચેની ચુંબકીય ક્ષેત્રરેખાઓ અંત્ય બિંદુએ એકદમ સીધી ન હોઈ શકે રેખાઓ થોડીક તો વળેલી હોવી જોઈએ નહીતર એમ્પીએના નિયમનો ભંગ થાય છે આ વિદ્યુત ક્ષેત્રેખાઓ માટે પણ સાચું છે એટલે એ આકૃતિ પણ ખોટી છે તો આ રીતે તમારે આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ સાચી છે કે ખોટી એવું એમસીક્યુ બનાવીને પણ પૂછી શકે છે એટલે તમારે આની આ રીતે સમજ મેળવવાની છે તો એમપીએનો નિયમ આવ્યો કાઉસનો નિયમ આવ્યો અને એની લાક્ષણિકતા હોય ચુંબકીય ક્ષેત્રરેખાઓની બરાબર એ તમારે યાદ રાખવાની છે હવે પાંચ પોઈન્ટ સાત એ ચુંબકીય ક્ષેત્રરેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ હોય ગોઠવાય છે શું ચુંબકીય ક્ષેત્રરેખાઓ ગતિ કરતાં વિદ્યુત ભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે તો અહીંયા સમજવા જેવી બાબત એ છે દાખલા તરીકે કોઈ ચુંબકમાંથી નીકળતી ચુંબકીય ક્ષેત્રરેખા આ રીતે આપેલી છે અહીંયા એન ધ્રુવ છે અહીંયા એસ ધ્રુવ છે તો એસમાંથી એક ચુંબકીય ક્ષેત્રરેખા અંદરના ભાગમાં એન તરફ ગઈ અને આ ચુંબકીય ક્ષેત્રરેખા આપણે આમ બહાર બતાવી બરાબર તો અહીંયા માની લો કે આગળ આ રીતે એન્ટર થતી બતાવી અહીંયાથી બહાર નીકળતી બતાવી બીજી ચુંબકીય ક્ષેત્રરેખા અહીંયાથી મેં આમ દોરી તો આ રીતે હવે આની ઉપર ચુંબકીય સોય મૂકવામાં આવે તો એ ચુંબકીય સોય જે છે કઈ રીતે બળ અનુભવશે તો મિત્રો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ની દિશામાં ચુંબકીય બળ લાગશે એવું નથી થતું બરાબર ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ચુંબકીય બળ રેખાઓ કહેવાય તો કે ના કહેવાય બાબત સમજવા જેવી છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ અલગ રીતે રજૂ થાય છે અને ચુંબકીય બળની જે દિશા મળે છે એ અલગ હોય છે વિદ્યુત ભાર માટે એવું કહી શકતા હતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરાબર ક્યુ ઇ આ ફોર્સ આ રીતે લાગતું હતું તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એની દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં બળ અનુભવતા હતું ધન વિદ્યુત ભાર લેતા હતા તો એની દિશામાં બળ અનુભવાતું હતું પણ ચુંબકીય ક્ષેત્ર વડે જે બળ લાગે છે એ બળને આપણે આ સૂત્ર વડે આપીએ છીએ એફ બરાબર ક્યુ કૌશમાં વી ક્રોસ બી અને આ જે સમીકરણ છે એ વી ક્રોસ બીની દિશા પ્રમાણે બળ આપે છે એટલે બહુ સમજવા જેવી બાબત એ આવે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં બળ લાગતું નથી ચુંબકીય ક્ષેત્ર રેખા તો શું દર્શાવે છે ચુંબકીય ક્ષેત્ર રેખા તો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે નહીં કે બળની દિશા એટલે ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે એવું આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે કહી શકીએ નહીં હા વિદ્યુત ભારો માટે કહી શકાતું હતું કારણ કે વિદ્યુત ભાર વડે જે બળ અનુભવાય છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અથવા વિરુદ્ધ દિશામાં હોય એટલે આપણે પોઝિટિવ ચાર્જ લેતા હોઈએ તો એ આપણને મળતું હતું તો અહીંયા જવાબ આવે છે ના ચુંબકીય બળ એફ બરાબર ક્યુ કૌશમાં વી ક્રોસ બી પ્રમાણે હંમેશા બીને રૂપે હોય છે અને લાગે જ છે એવું દર વખતે ના કહી શકાય જો વી જીરો હોય તો ના લાગે વી અને બી વચ્ચેનો ખૂણો ઠીટા જીરો હોય તો પણ ના લાગે બરાબર એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ચુંબકીય બળ રેખાઓ ન કહી શકાય આ જવાબ થયો આપણો ના કહી શકાય એનું કારણ એ છે કે ચુંબકીય બળ અલગ દિશામાં લાગતું હોય છે ચુંબકીય રેખાની દિશામાં લાગતું નથી અને ચુંબકીય રેખાઓ એ ચુંબકીય ક્ષેત્રની દિશા રજૂ કરે છે નહીં કે બળની દિશા તો આના પછી પાંચ પોઈન્ટ સાત બીની વાત કરીએ હવે હમણાં જ વાત કરીએ આપણે એ જ રીતનો પ્રશ્ન છે પાંચ પોઈન્ટ સાત બી ટોરોઇડના ગર્ભ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ સમાયેલી હોય છે એટલે ટોરોઇડના કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર સંપૂર્ણ રીતે આવેલી હોય છે બરાબર પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં હવે સિમ્પલ બાબત છે કે સોલેનોઇડ સરસના સ્ટ્રેટ હોય છે અને ટોરોઇડ એ વર્તુળાકાર હોય છે તો વર્તુળાકાર ટોરોઇડની અંદર આ ચુંબકીય રેખાઓ એ જે ટ્યુબ હોય છે અથવા એમ કહી શકાય કે વર્તુળાકાર આકારે જે આંટાઓને વાળવામાં આવે છે એની અંદર જ આવી ગયેલી હોય છે ચિત્રરેખાઓ જ્યારે આની અંદર બહાર પણ બહારના ભાગમાં પણ જોવા મળે છે એટલે જો ચુંબકીય રેખાઓ સીધા સોલેનોઇડના બે છેડા વચ્ચે સમાયેલી હોત તો સોલેનોઇડમાંથી સોલેનોઇડના આઠ પસાર થતું ફ્લક્સ શૂન્ય ન થાત તેથી સોલેનોઇડના એક છેડેથી ચુંબકીય રેખાઓ નીકળીને બીજા છેડેથી દાખલ થવી જરૂરી છે ટોરોઇડમાં છેડા નથી બરાબર માટે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધગાળા રચે છે આમ ટોરોઇડમાં ચુંબકીય રેખાઓ સંપૂર્ણ સમાયેલી હોય છે જ્યારે સોલેનોઇડમાં એવું થતું નથી કારણ કે ગૌસનો નિયમ સાચો પડવો જોઈએ અને એના માટે આપણે આ વસ્તુ ટોરોઇડ માટે લઈ શકીએ છીએ જ્યારે સોલિયોઇડ માટે લઈ શકતા નથી હવે પાંચ પોઈન્ટ સાત સીની વાત કરીએ જો ચુંબકીય એક ધ્રુવીનો ધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતી હોય તો ચુંબકતો માટે ગાવસના નિયમમાં શું ફરક પડે હવે જો એક ધ્રુવ એટલે મોનોપોલનું અસ્તિત્વ છે એવું માની લેવામાં આવે બરાબર છે નહીં પણ એવું ધારી લેવામાં આવે તો ગાવસનો નિયમ જે છે એ કેવી રીતે બદલાત તો હાલ ગાવસનો નિયમ શું છે એ આપણને ખબર છે ઇન્ટ્રીગેશન બી ડોટ ડીએલ બી ડોટ ડી એનો જવાબ ઝીરો થાય છે આવું આપણે ગાવસના નિયમની અંદર સરફેસ ઇન્ટ્રીગેશન બી ડોટ ડી એસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર આવો આપણે હાલ ગાઉસના નિયમમાં લઈએ છીએ કેમ તો કે બે ધ્રુવો હોય છે માટે ફ્લક્સ આપણને મળતું નથી બરાબર પણ માની લો કે એક જ ધ્રુવ છે તો શું થાય તો એક ધ્રુવ હશે તો એની અંદર આપણને એક ધ્રુવનો મતલબ કે એકલો એન ધ્રુવ છે કે એકલો એસ ધ્રુવ છે આવી પરિસ્થિતિમાં એની જોડે કોઈ ચુંબકીય ભાર હશે અને ચુંબકીય ભાર હોય અને એને આપણે ક્યુ એમ તરીકે લઈએ તો સ્થિત વિદ્યુત માટે જે ગાઉસનો નિયમ છે એની જેમ જ આ ગાવના નિયમને આપણે અહીંયા રજૂ કરીએ તો આ નિયમ કંઈક આ રીતે મળે સ્થિત વિદ્યુતનો ગાઉસનો નિયમ શું છે તો યાદ કરો એની અંદર આપણે આવું ભણાતા સરફેસ ઇન્ટરિગેશન ઈ ડોટ ડેલ્ટા એસ બરાબર સિગમા ક્યુ બાય એપસેલો ઝીરો બરાબર તો હવે આ કન્ડિશનની અંદર આ નિયમમાં એની જગ્યાએ બી આવે બરાબર ડેલ્ટા એસની જગ્યાએ ડેલ્ટા એસ આવે વનઅપન એપ્સલન ઝીરોની જગ્યાએ મ્યુ ઝીરો આવે અને સિગમા ક્યુની જગ્યાએ ક્યુ આવે તો શું બને નિયમ ઇન્ટ્રીગેશન બી ડોટ ડેલ્ટા એસ બરાબર મ્યુ ઝીરો ક્યુએમ જ્યાં ક્યુએમ એ શું બતાવે છે એસ ક્ષેત્રફળ વડે ઘેરાયેલ એક ધ્રુવી ચુંબકીય ભાર બતાવે છે એટલે આપણે જે ધ્રુવ કહીએ છીએ એના ધ્રુમાનો હોય છે બરાબર તો એ ધ્રુમાનો વડે જે ચુંબકીય ભાર ઘેરાયેલો છે એ દર્શાવે છે તો આ નિયમ કંઈક આ રીતનો થઈ જાય હાલ આવો છે બરાબર એમાંથી આ પ્રકારનો આપણને મળી શકે પણ એવું મળે નહીં આ તો ખાલી અહીંયા એક ક્વેશ્ચન માટે આપેલું છે સાત ડીની વાત કરીએ શું ગજીયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પર તેના પોતાના પર ટોર્ક લગાડે છે હવે મિત્રો સમજવા જેવી બાબત છે કે વિદ્યુત બાર પોતાના પર વિદ્યુતીય બળ લગાડતો હતો તો કે ના એમ ગજીયા ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે તો ના લગાડે બરાબર શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત વિદ્યુત પ્રવાહધારિત ખંડ પર બળ લગાડશે હવે જુઓ તો ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં આપણે જ્યારે આ બાબતને લઈએ છીએ ત્યારે માની લો કે તાર સીધો છે તો આપણે એવું ભણે કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આ સીધા તારની અંદર એનું ચુંબકીય ક્ષેત્ર માત્રના માત્ર આપણને કઈ રીતે મળશે તો કે વર્તુળાકાર આ રીતનું મળે છે હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ પોર્શનની અંદર જે વિદ્યુત જે વિદ્યુત ભારો ગતિ કરતા હશે એની ઉપરના પોર્શન સાથે એને કંઈ લેવા દેવા નહીં હોય એટલે સીધા કિસ્સાનો વિચાર કરીએ તો આનો જવાબ શું આવે ના આવે પણ માની લો કે તાર સુરેખ હોય એવું જરૂરી નથી તારને આમ વાળીને મૂકવામાં આવેલો હોય તો વર્તુળાકાર હોય તો આવા કિસ્સાની અંદર આના અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે આ જે પોર્શન છે એ આ પોર્શન ઉપર આ પોર્શન ઉપર આ પોર્શન ઉપર બળ લગાડતો હશે એટલે બળે લગાડશે અને એના વડે ટોર્ક પણ લાગી શકે છે એટલે અહીંયા પહેલાં જવાબ આવે ના ખંડ વડે ઉદ્ભતા ચુંબકીય ક્ષેત્ર વડે તે જ ખંડ પર કોઈ બળ કે ટોર્ક લાગતું નથી પોતાના ઉપર ના લાગે આના વડે એની ઉપર ના લાગે પણ એના વડે અહીંયા અહીંયા લાગી શકે છે પરંતુ તે જ તારના બીજા ખંડ પર બળ લાગે છે સીધા તારના કિસ્સા માટે આ શૂન્ય હોય છે કારણ એનું આપણે સમજી શકીએ છીએ કે એની અંદર ઉદભૌતું ચુંબકીય ક્ષેત્ર એ પ્રકારનું હોય છે બરાબર